જય હિન્દ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી જી કે ટ્રીકમાં હું રમેશ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણના લેક્ચરમાં જોડાક્ષર વિશેનો અભ્યાસ કર્યો છું આની આગળના લેક્ચર જો હજી સુધી તમે ના જોયા હોય જેમ કે નિપાત કૃદંત અલંકાર સમાસ અને સ્વર વ્યંજન પરિચય આ બધા ન જોયા હોય તો પહેલાં જોઈ લેવા ત્યારબાદ આ વિડીયો જો અથવા તો આ વિડીયો જોઈને પછી તે વિડીયો જોઈ લેવા સૌથી પહેલાં તો હજી સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને નોટિફિકેશનનો બે આઇકન પણ પ્રેસ કરી દો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને નોટિફિકેશન દ્વારા મળતી રહે અને આપણા ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ગુજરાતી જીકે માં પણ જોઈન થઈ જાવ જેથી તમે તમને આવનારી બધી જ માહિતી મળતી રહે તો ચાલો આજનો લેક્ચર આપણે શરૂ કરીએ જોડાક્ષર જોડાક્ષર સ્વર સાથે સ્વર જોડાતા દીર્ઘ સ્વર બને છે આપણે આગળ સ્વર વ્યંજનના પરિચયમાં જોઈ જ ગયા છીએ ત્યારબાદ જોઈએ કે વ્યંજન સાથે વ્યંજન જોડાતા વ્યંજન સાથે વ્યંજન જોડાતા જોડાક્ષર બને છે જોડાક્ષરને જોડાક્ષરનેતાક્ષર અથવા તો યુક્તાક્ષર પણ કહેવાય છે ખાસ યાદ રાખજો સ્વર સાથે સ્વર જોડાય તો દીર્ઘ દીર્ઘ સ્વર બને છે એટલે કે ગુરુ સ્વર અને વ્યંજન સાથે વ્યંજન જોડાય તો જોડાક્ષર બને છે જોડાક્ષરને સંયુક્ત સંયુક્તાક્ષર અથવા તો યુક્તાક્ષર પણ કહેવાય છે આગળ જોઈએ કે જોડાક્ષરને કારણે શ્રમ સમય અને કાગળની બચત થાય છે તો કઈ રીતે શ્રમ સમય અને કાગળની બચત થાય છે એક ઉદાહરણથી જોઈએ કે ગુજરાતીમાં લખીએ કે રામચંદ્ર તો અક્ષર થશે માત્ર ચાર અક્ષર તેવી જ રીતે તેને અંગ્રેજીમાં લખવામાં આવે રામચંદ્ર તો અક્ષર થશે અગિયાર તો આમાં શ્રમ એટલે કે મહેનતની ગુજરાતીમાં જોડાક્ષર તેઓ તો મહેનતની ઓછી જરૂર પડે સમય એટલે કે લખવામાં પણ ઓછો સમય જોઈએ અને કાગળની પણ બચત થાય આ રીતે જોઈએ તો શ્રમ સમય અને કાગળની બચત થાય છે ત્યારબાદ આગળ આપણે જોઈએ જોડાક્ષર લખવાની અલગ અલગ પદ્ધતિઓ તો જોડાક્ષર લખવાની આપણે અલગ અલગ આમાં સ જેટલી પદ્ધતિ જોઈશું સૌથી પહેલાં જોઈએ દંડનો લોપ થઈને બનતા જોડાક્ષરો તો આપણે ન ના ઉદાહરણથી જોઈએ તો ન્યાય તો આમાં જે ન આવે છે આપણે ન જોઈએ કે નમાં દંડ આવે છે પાછળ પરંતુ ન્યાય શબ્દમાં જુઓ તો દંડનો લોપ થયેલો દેખાય છે તે જ રીતે ત પરથી જોઈએ તો ત્યાગ સ પરથી ભસ્મ ક પરથી ખ્યાલ વગેરે જેવા ઉદાહરણ લઈ શકાય આગળ જોઈએ જોડાક્ષરની બીજી પદ્ધતિ વર્ણને બેવડીને એટલે કે ઉપર નીચે લખવો તો ટ પરથી જોઈએ કે ભટ્ટ અને ઘટ્ટ તો તમે જોઈ શકો છો અહીંયા ટ ને ઉપર નીચે બેવા બેવડીઓ છે એટલે કે એકવાર ઉપર અને એકવાર નીચે આવી રીતે ટ લખ્યો છે એટલે તેને કહેવાય વર્ણને બે ઉડીને લખવાની રીત ત્યારબાદ બીજા ઉદાહરણ જોઈએ ડ પરથી ઉડ્ડયન ઉડાન ઠ પરથી છઠ્ઠો મઠ્ઠો ડ પરથી ઉદ્દેશ્ય ત્યારબાદ જોઈએ આપણે જોડાક્ષરની ત્રીજી પદ્ધતિ એક વ્યંજનને બીજા વ્યંજન સાથે અડકાડીને બનતા જોડાકશે એટલે કે એક બે વ્યંજનને સાથે જોડાઈને લખતા લખાતા જોડાકશે તો ઉદાહરણ જોઈએ ક પરથી કક્કો જ પરથી ઉજ્જડ ક પરથી વાક્ય જ પરથી જ્વાળા ક્લ પરથી ક્લોરીન અને ક પરથી ક્વોષિત અહીંયા તમે જોઈ શકો છો શરૂઆતમાં ક હશે તો અહીંયા કક્કોમાં બીજા પાછળના બે ક છે તેને અડક અડકાડીને અથવા તો સાથે લખ્યા છે જોડાઈને તેવી રીતે બધા ઉદાહરણ છે તમે આરામથી સમજી શકશો ત્યારબાદ જોઈએ જોડાક્ષરની પદ્ધતિ નંબર ચાર વર્ણને હલંત કરીને લખો તેને પણ આ પણ એક જોડાક્ષરનો જ પ્રકાર છે ઉદાહરણ જોઈએ હ પરથી જોઈએ સૌથી પહેલાં તો હ પરથી જોઈએ તો પ્રહલાદ ચિહ્ન ડ પરથી જોઈએ તો ઉદ્ભવ ઉદ્ગ્રીવ ટ પરથી જોઈએ તો ષટકોણ ડ પરથી જોઈએ તો ષડયંત્ર ત્યારબાદ આગળ જોઈએ જોડાક્ષર લખવાની પાંચમી રીત આ રીત ખાસ યાદ રાખવાની છે સંપૂર્ણ સ્વરૂપ બદલાઈ જતા જોડાક્ષર એટલે કે વ્યંજનો પણ કંઈક છે અને બને છે પણ કંઈક નવો જ વ્યંજન જેમ કે ક આ પ્રકાર આ ક્ષ છે તો બને છે તો ક વત્તા અ જેનાથી ક્ષ બને છે ઉદાહરણ તરીકે લઈએ કે ક્ષમા અને ક્ષાર ત્યાર બાદ જોઈએ ત્ર તો ત્ર શેનાથી બને છે તો ત્ર એ ત વત્તા ર વત્તા નો બને છે તેના ઉદાહરણ જોઈએ ત્રિકોણ ત્રીસ ત્યારબાદ જોઈએ શ્વ તો શ્વ કયા વ્યંજનના જોડાક્ષરથી બને છે જોડાણથી બોલને છે તો આવશે શંકોરાનો શ અને અ આ ત્રણેય જોડાય ત્યારે શ્વ બને છે ઉદાહરણ જોઈએ તો શ્વાસ અને શ્વેત આગળ જોઈએ કે શ્ય શ્ય તો શ્ય માટે કયા કયા વ્યંજન જોડાય છે શંકોરાનો શ ય વતા અ ઉદાહરણ જોઈએ તો શ્યામ આગળ જોઈએ દ્ય દમાં જોઈએ તો દ વતા વત્તા અ જોડાયેલા છે ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી અને વિદ્યા વિદ્યાર્થી અને વિદ્યા ત્યારબાદ જોઈએ આગળ જ્ઞ તો જ્ઞ જોયા તો જ અય અને અ આ ત્રણથી જોડાઈને જ્ઞ બને છે ઉદાહરણ જોઈએ જ્ઞાન અને વિજ્ઞાન ત્યારબાદ જોઈએ શ્ર તો શ્ર છે એ શ વત્તા ર વત્તા અ થી બને છે જેના ઉદાહરણ જોઈએ શ્રીમાન શ્રીફળ ત્યારબાદ જોઈએ ધ્મ ધ્મ તો તે ધા અનો બનેલો છે ઉદાહરણ જોઈએ પદ્મ ત્યારબાદ જોઈએ શ્ર તો શ્ર એ સ વત્તા ર વત્તા અનો બનેલો છે ઉદાહરણ જોઈએ શ્રાવ ત્યારબાદ જોઈએ દ્ર તો રદ્ર છે એ રદ્ર એટલે કે રદ્ર જેમાં આગળના રનો હરકો ઉચ્ચાર નથી થતો ર એવો બોલાય છે તો ર વત્તા દ વત્તા ર વધતા અનો બનેલો છે ઉદાહરણ જોઈએ તો આર્દ્ર અને સારદ્ર ત્યારબાદ આગળ જોઈએ પદ્ધતિ નંબર છ અને લાસ્ટ ત્રાસો લીટો કરીને દર્શાવતા જોડાક્ષર તો તેના આપણે ઉદાહરણ જોઈએ કે ત્રાસો લીટો કરીને જે જોડા જોડાક્ષરો હોય છે તેમાં મો રનો ઉચ્ચાર થતો હોય છે એટલે ર દ્વારા થતાં બધા જોડાક્ષરો હોય છે જેમ કે પ્રકાર ક્રમ શ્રગધરા વૃહિ ધ્રુવ ખ્રિસ્તી શ્રમ અને ગ્રસ્ત વિદ્યાર્થી મિત્રો આપણા જોડાક્ષરનો અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ આગળના વિડીયો ના જોયા હોય તો એકવાર જોઈ લેવા અને આજની ટેસ્ટ આપણે કાલે રાત્રે સાડા નવે ગ્રુપમાં આપણે ટેલિગ્રામ ગ્રુપમાં છે તે પણ ખાસ આપી દેવી જે પણ આપણે ગુજરાતી ટોપિકની હજી સુધી આગળ જે ટેસ્ટો લેવાઈ ગઈ છે તે હજી સુધી તમે ના દીધી હોય તો ખાસ ગ્રુપમાં જોઈન થઈને આપી દે અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરજો અને તૈયારી કરતા તમારા મિત્રોને અથવા તો તમારા તમારી સાથે અભ્યાસ કરતા મિત્રોને શેર કરો કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો અને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાનું ના ભૂલના અને ખાસ હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ